ન્યૂટન નો ગતિ નો પ્રથમ નિયમ અને ન્યૂટન નો ગતિ નો બીજો નિયમ. તો આ જે થિયરી આપણે જોઈ ગયા છીએ એ જ થિયરી ના રિલેટેડ આપણી ટેક્સ્ટ બુક માં જે પણ કઈ સ્વાધ્યાય ના દાખલાઓ આપેલા છે તો એ સ્વાધ્યાયના દાખલાઓ વિશેની વાત આજના વિડિયો લેક્ચરમાં આપણે કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે સ્વાધ્યાયમાં જોશું સ્વાધ્યાય 5.1. રકમ અત્યારે અહીંયા લખેલી નથી, તમે પણ તમારી ટેક્સ્ટ બુકમાં જોતા જજો અને અહીંયા પણ હું રીડ કરતી જઈશ, બરાબર. તો સ્વાધ્યાયમાં સૌથી પહેલા ઉપર લખેલું છે કે સરળતા ખાતર સંખ્યાકીય ગણતરીઓમાં જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો, કે તમને ગુરુત્વ પ્રવેગ જી નું મૂલ્ય આપેલું છે અને એ મૂલ્ય કેટલું લેવાનું કીધું છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો હવે એમાં આપણે જોઈએ સ્વાધ્યાય 5.1. તો 5.1 શું કહેવા માંગે છે, તો એમાં આ તમને આપેલું છે કે નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા બળના માન અને દિશા જણાવો, કે તમને એ બી સી ડી ઈ અહીંયા પાંચ વસ્તુઓ આપેલી છે અને આ પાંચે પાંચ વસ્તુઓમાં તમારે શું કરવાનું છે, બળનું માન એટલે કે બળનું મૂલ્ય અને તમારે દિશા દર્શાવવાની છે કે આ બળનું મૂલ્ય કેટલું મળે છે અને દિશા જે કઈ બળની દિશા કઈ બાજુ હોય છે તે તમારે દર્શાવવાનું છે. તો સૌથી પહેલા આપણે વાત કરશું એ ની, તો એ શું આપેલું છે, અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર શું મેળવવાનું છે, બળનું મૂલ્ય અને દિશા. કે અચળ ઝડપથી નીચે પડતું વરસાદનું એક ટીપું નીચેની બાજુએ આવી રહ્યું છે અને આ ટીપું છે એ કેવી ઝડપથી આવે છે, અચળ ઝડપથી આવે છે. તો અહીંયા અચળ ઝડપ આપી છે, મેઇન શબ્દ જોવો અચળ ઝડપ. ન્યૂટનના ગતિના પહેલા નિયમમાં તમે જોઈ ગયા કે કોઈ પણ પદાર્થ છે સ્થિર અવસ્થામાં હોય અથવા તો કોઈ પણ પદાર્થ છે અચળ વેગથી ગતિ કરતો, અચળ વેગનું મૂલ્ય અને અચળ ઝડપનું મૂલ્ય બંને કેવા હોય છે, સમાન હોય છે, બરાબર. તો અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અથવા તો સ્થિર અવસ્થામાં જે પદાર્થ હોય છે એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ કેટલું હોય છે, શૂન્ય હોય છે અને ત્યારે જ આ પદાર્થ શું કરી શકે છે, અચળ ઝડપથી ગતિ કરી શકે છે. તો અત્યારે આપણને જે વરસાદના ટીપા ઉપર જે આપણને આપે છે કે વરસાદનું ટીપું છે એ અચળ ઝડપથી ગતિ કરે છે કે નીચેની બાજુએ આવી રહ્યું છે, તો પોતાની અચળ ઝડપ ક્યારે હશે કે એના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગશે નહીં, બરાબર. તો અહીંયા આપણે આ ટીપા અચળ ઝડપથી આવે છે એના ઉપર આપણે બળનું માન મેળવવાનું છે, તો એના ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ પર. તો અહીંયા આપણે બળનું મૂલ્ય લખી દઈશું શૂન્ય, કે કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. હવે બળ લાગતું નથી તો એની કોઈ પણ પ્રકારની દિશા પણ હશે નહીં. હવે આપણે બી ની વાત કરીએ, તો બી માં શું કહે છે કે પાણી ઉપર તરતા 10 ગ્રામ દળના બુચ ઉપર બળનું મૂલ્ય મેળવવાનું છે અને એની દિશા મેળવવાની છે. કે પાણી ઉપર એક 10 ગ્રામ નું બુચ તરી રહ્યું છે, બરાબર. તો કોઈ પણ પદાર્થ છે એ પાણીમાં ક્યારે તરી શકે, કે આ પાણી ઉપર જે ઉત્પ્લાવક બળ લાગેલું છે એ બળ છે એ બુચના દળ અથવા તો બુચના વજન કરતા કેવું હોય, વધારે, ત્યારે જ પદાર્થ છે એ પાણીમાં તરી શકે. કોઈ પણ પદાર્થ ત્યારે જ પાણીમાં તરી શકે એના ઉપર ઉત્પ્લાવક બળ છે એના વજન કરતા કેવું લાગતું હોય, વધારે લાગતું હોય. અને જે આ પદાર્થ છે એ પાણીમાં તરી રહ્યો છે ત્યારે એના ઉપર અને નીચે જે બળો લાગી રહ્યા છે એ બળોના મૂલ્ય કેવા હોય છે, સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં,
પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એમની અસર નાબૂદ થશે, એના ઉપર કોઈ પણ પ્રકારનું બળ નહીં લાગે, ત્યારે જ આ પદાર્થ શું કરે છે, સ્થિર અવસ્થામાં પાણીમાં તરી શકે છે. તો આ જે 10 ગ્રામ દળનું બૂજ છે એ પાણીમાં શું કીધું છે, તરે, તરતું છે. તો આ જે પદાર્થ તરી રહ્યો છે એના ઉપર પણ કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં, તો એ બળ નહીં લાગે તો એની દિશા પણ હોવાની નથી. હવે આપણે સી ની વાત કરીએ તો સી શું કહેવા માંગે છે કે આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર, વાંચો, આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર. શબ્દ મેઇન તમને દેખાય છે સ્થિર રાખેલો પતંગ છે, તો અહીંયા પતંગ છે એ કેવો છે, સ્થિર છે. સ્થિર હોય ત્યારે એના ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગવાનું નથી, બળ શૂન્ય તો એની કોઈ પણ દિશા હોતી નથી. એ પછી તમને આપેલું છે ડી, ખરબચડા રસ્તા ઉપર 30 કિલોમીટર પ્રતિ અવરના અચળ વેગથી ગતિ કરતી કાર ઉપર. રસ્તો ખરબચડો આપ્યો છે અને 30 કિલોમીટર પ્રતિ કલાકની અચળ વેગથી ગતિ કરી રહી છે. રસ્તો લીસો હોય કે ખરબચડો હોય એનાથી શું ફેર પડે, આપણને તો અહીંયા કહી દીધું છે કે કાર છે એ કેવી ગતિ કરે છે, અચળ વેગથી ગતિ કરે છે. તો અચળ વેગ હોય ત્યારે એના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી, તો અહીંયા પણ બાહ્ય બળ કેવું થશે, શૂન્ય. બળ ન હોવાથી એની દિશા પણ હશે નહીં. હવે આપણે વાત કરીએ ઈ ની. ઈ માં શું કીધું છે કે બધા દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન ઉપર. ફરીવાર વાંચો, બધા દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન પર, કે અવકાશમાં ઇલેક્ટ્રોન છે ખૂબ જ ઝડપી ગતિ કરી રહ્યો છે, પરંતુ આ ઇલેક્ટ્રોન છે એ શું છે, બધા દ્રવ્ય પદાર્થોથી દૂર છે. હવે બધા દ્રવ્ય પદાર્થોથી દૂર છે એટલે એના ઉપર કોઈ પણ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું નથી. આ ઉપરાંત શું કીધું, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રોથી પણ કેવું છે, દૂર છે, તો એમાં વિદ્યુતીય બળ પણ નથી લાગવાનું અને ચુંબકીય બળ પણ નથી લાગવાનું. બંને ક્ષેત્રોથી ઇલેક્ટ્રોન છે એ દૂર આવેલો છે, તો અહીંયા ગુરુત્વ બળ પણ નથી લાગતું પદાર્થો દ્વારા, વિદ્યુતીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત દ્વારા વિદ્યુત બળ નથી લાગતું અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા ચુંબકીય બળ પણ નથી લાગતું. તો અહીંયા જે અવકાશમાં જે ગતિ કરતો ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ઉપર પણ બળ કેવું લાગે છે, શૂન્ય. બળ જ નથી તો કોઈ પણ પ્રકારની દિશા હોવાની નથી. તો આ હતું તમારું સ્વાધ્યાય 5.1 કે જેમાં તમને પાંચ વસ્તુ આપી હતી અને પાંચે પાંચ માં કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી, બળ નથી લાગતું તો દિશા પણ નથી. હવે આપણે વાત કરશું સ્વાધ્યાય 5.2 ની. વાત કરશું સ્વાધ્યાય 5.2. તો સ્વાધ્યાય 5.2 શું કહેવા માંગે છે, તમારી ટેક્સ્ટ બુક માં તમે જોતા જજો કે 0.05 કિલોગ્રામ દળની એક લખોટી, કે અહીંયા તમને લખોટીનું દળ આપેલું છે, એમ બરાબર કેટલું છે, 0.05 કિલોગ્રામ. કે આ 0.05 કિલોગ્રામ દળની એક લખોટી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. ઉધ્વ દિશામાં એટલે કે ઉપરની બાજુએ ફેંકવામાં આવે છે. તો લખોટી ઉપર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો. કે તમને નીચે ત્રણ કિસ્સાઓ આપેલા છે અને ત્રણે ત્રણ કિસ્સાઓમાં આપણે શું કરવાનું છે, લખોટી ઉપર જે બળ લાગી રહ્યું છે એ બળનું મૂલ્ય પણ મેળવવાનું છે અને એની દિશા પણ મેળવવાની છે. તો સૌથી પહેલા એ શું કીધું છે કે તેની ઉધ્વ દિશામાંની ગતિ દરમિયાન આ લખોટીને આપણે શું કરશું, ઉપરની બાજુએ ઉધ્વ દિશામાં ફેંકીશું. હવે જ્યારે લખોટીને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે એના ઉપર કયા કયા બળો લાગતા હશે, સૌથી પહેલા એ આપણે સમજવું જરૂરી છે
તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ પદાર્થને આપણે ઉપરની બાજુએ ફેંકે છીએ ત્યારે આ પદાર્થ ઉપર પૃથ્વી દ્વારા શું લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે. તો એક આપણને અહીંયા ગુરુત્વાકર્ષણ બળ મળશે. પછી જો રકમમાં પાછળ લખ્યું છે કે હવાનો અવરોધ અવગણો. હવાનો અવરોધ અવગણવાનો છે એટલે કે હવા દ્વારા એના ઉપર કોઈ પણ પ્રકારના બળો લાગતા નથી. તો આ લખોટીને આપણે ઉપરની બાજુએ ઉછાળશું એટલે એ હવામાં જ ગતિ કરવાની છે. હવા દ્વારા કોઈ પણ પ્રકારના બળ નથી લાગતા. તો આ લખોટી ઉપર માત્ર શું લાગશે? ગુરુત્વાકર્ષણ બળ. અને આ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શું મળે છે? F બરાબર m g. બરાબર, દળ તો તમને આપેલું છે અને g કેટલું લેવાનો કીધો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા દળ કેટલું છે? 0.05 ગુણ્યા 10 અને બળનો એકમ આવશે ન્યૂટન. તો અહીંયા તમને શું મળે છે? 0.5 ન્યૂટન બળનું મૂલ્ય તમને મળી ગયું છે. હવે એની દિશા પણ તમને દર્શાવવાની કીધી છે. તો અહીંયા એફ સદિશ કરી દો અને દિશા કઈ બાજુ હશે? તો આ જે ગુરુત્વાકર્ષણ બળ લાગી રહ્યું છે ક્યાં લાગશે? શિરોલંબ અધો દિશામાં. તો એની દિશા આવશે શિરોલંબ અધો દિશા. તો પહેલા દિશામાં આપણે બળનું મૂલ્ય અને એની દિશા બંને દર્શાવી દીધી છે. હવે આપણને બી આપેલું છે. બી માં શું કીધું છે? કે તેની અધો દિશામાંની ગતિ, કે પદાર્થ ઉપર જઈને નીચે પાછો આવે છે ત્યારે અધો દિશામાં ગતિ કરે છે. અધો દિશામાં ગતિ કરતો હોય ત્યારે સેમ ટુ સેમ બળ આ જ મળશે, એની દિશા પણ આ જ મળશે. કારણ કે હવા દ્વારા બળ લાગતું નથી. અધો દિશામાં ગતિ કરે ત્યારે પૃથ્વી દ્વારા એના ઉપર શું લાગતું હોય છે? ગુરુત્વાકર્ષણ બળ. તો આ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય અને એની દિશા બંને આ જ મળશે. એફ સદિશ બરાબર 0.5 ન્યૂટન અને એની દિશા છે શિરોલંબ અધો દિશામાં. એના પછી તમને સી આપેલું છે. સી માં શું કીધું છે? તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચ બિંદુએ, કે જ્યારે આપણે લખોટીને ઉપરની બાજુએ ફેંકીએ છીએ ત્યારે કોઈ એક ઉચ્ચતમ બિંદુએ આ થોડી વાર, એક ક્ષણિક વાર, માની લો કે આ લખોટી સ્થિર અવસ્થામાં રહે. તો સ્થિર અવસ્થામાં હોય ત્યારે એના ઉપર બળ શું લાગે અને એની દિશા શું હોય? તો આ પદાર્થ છે એ હવામાં થોડી વાર સ્થિર રહે છે. તો હવા દ્વારા કોઈ પણ પ્રકારના બળો લાગવાના જ નથી. થોડી વાર સ્થિર રહેશે તો પણ એ લખોટી ઉપર ગુરુત્વાકર્ષણ બળ જ લાગવાનું છે. અને એ ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગશે? શિરોલંબ અધો દિશામાં. અને એ પાછો પદાર્થ અધો દિશામાં નીચે ગતિ કરશે. તો આ બળનું મૂલ્ય અને દિશા પણ સેમ ટુ સેમ આ જ હશે. એફ સદિશ બરાબર 0.5 ન્યૂટન અને એની દિશા ક્યાં હશે? શિરોલંબ અધો દિશા. આગળ તમને શું કીધું છે? કે જો લખોટીને એક સંક્ષિતિ સાથે 45 અંશના ખૂણે ફેંકવામાં આવી હોય તો શું તમારા જવાબો જુદા હોય? બરાબર, તો લખોટીને શું કરવાની છે? કે 45 ડિગ્રી જમીન સાથે, આ જમીન છે, હવે જમીન સાથે 45 ડિગ્રીના ખૂણે ફેંકવાની છે. તો આપણને ખબર છે કે આ લખોટીને 45 ડિગ્રીના આપણે ખૂણે ફેંકશું તો આ લખોટી છે એ કેવી ગતિ કરશે? પ્રક્ષિપ્ત ગતિ કરશે. અને આ લખોટી છે પ્રક્ષિપ્ત ગતિ કરે ત્યારે અહીંયા જે 45 ડિગ્રીનો જે ખૂણો બનેલો છે તો આપણને અહીંયા બે ઘટક મળશે. એક મળશે સંક્ષિતિજ ઘટક અને એક મળશે શિરોલંબ ઘટક. બરાબર, આ છે વેગ v સદિશ. એવી જ રીતે અહીંયા સંક્ષિતિજ ઘટક અને શિરોલંબ મળશે. પછી અહીંયા પણ સંક્ષિતિજ અને શિરોલંબ મળશે. તો જે સંક્ષિતિજ ઘટક છે એ કેવો રહે છે? અચળ રહે છે. અને શિરોલંબ ઘટક બદલાતો રહે છે જ્યારે પદાર્થ છે એ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય છે ત્યારે. તો આ જે પદાર્થ છે એ શિરોલંબ ઘટક છે એ શિરોલંબ અધો દિશામાં ગતિ કરે છે
તો આ પદાર્થ છે પ્રક્ષિપ્ત ગતિ કરશે ત્યારે એના દરેક બિંદુ પાસે પહોંચશે ત્યારે એના ઉપર માત્ર શું લાગશે ગુરુત્વાકર્ષણ બળ જે mg જેટલું લાગશે તો માત્ર ગુરુત્વાકર્ષણ બળ લાગશે તો ઉપરના કિસ્સામાં એમ કીધું છે કે શું તમારા જવાબોમાં ચેન્જ થશે જુદા હોય તો ના તે જવાબો આના આ જ રહેશે કરશું સ્વાધ્યાય 5.3 ની તો જો સ્વાધ્યાય 5.3 શું કહે છે કે નીચેના દરેક કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થર ઉપર લાગતા બળનું માન અને દિશા જણાવો કે તમને નીચે ચાર કિસ્સાઓ આપેલા છે અને દરેકે દરેક કિસ્સામાં જે તમારે પથ્થર આપેલો છે એનું દળ કેટલું આપેલું છે 0.1 કિલોગ્રામ તો આ પથ્થર ઉપર લાગતા બળનું માન અને એની દિશા આપણે દર્શાવવાની છે સૌથી પહેલા આપણને એ આપેલું છે તો એ ની વાત કરીએ એ શું કહેવા માંગે છે કે સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત કે એક સ્થિર ઉભેલી ટ્રેન છે કોઈ પણ પદાર્થ સ્થિર ક્યારે હોય એના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ના લાગતું હોય ત્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો ટ્રેન અત્યારે કેવી છે સ્થિર છે હવે આ ટ્રેનની બારીમાંથી આપણે શું કરવાનું છે એક પથ્થરને આપણે ફેંકવાનો છે કે એક પથ્થરને બારીમાંથી આપણે ફેંકીએ છીએ તો આ પથ્થર ઉપર જે બળ લાગી રહ્યું છે એ બળનું મૂલ્ય અને એની દિશા આપણે મેળવવાની છે 5.3 માં લાસ્ટમાં તમને કીધું છે કે દરેક કિસ્સામાં હવાનો અવરોધ અવગણો હવાનો અવરોધ અવગણીએ છીએ એટલે એના દ્વારા કોઈ પણ પ્રકારનું પથ્થર ઉપર બાહ્ય બળ લાગતું નથી તો આ બારીમાંથી આપણે પથ્થરને મુક્ત પતન કરાવીએ છીએ જ્યારે ફેંકીએ છીએ ત્યારે આ પથ્થર શું કરશે મુક્ત પતન કરશે અને મુક્ત પતન કરવાના કારણે પથ્થર છે એ નીચેની બાજુએ ગતિ કરશે તો આ પથ્થર ઉપર માત્ર શું લાગશે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તો આ જે ગુરુત્વાકર્ષણ બળ લાગી રહ્યું છે એ બળનું આપણે મૂલ્ય મેળવવાનું છે અને એની દિશા મેળવવાની છે તો ફર્સ્ટ કિસ્સામાં આપણે મેળવીએ બળનું મૂલ્ય F બરાબર mg જે આપણી પાસે ઇક્વેશન છે ગુરુત્વાકર્ષણ બળ બરાબર તો હવે એનું મૂલ્ય મેળવીએ તો m તો આપણી પાસે છે કેટલું છે 0.1 કિલોગ્રામ અને ગુરુત્વ પ્રવેગ પણ છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો 0.1 ગુણ્યા 10 કરશો એટલે કેટલું મળશે 1 ન્યૂટન જે તમને શું મળ્યું બળનું મૂલ્ય હવે સાથે સાથે આપણે દિશા પણ દર્શાવવાની છે તો દિશા દર્શાવવા માટે શું કરશું F સદિશ બરાબર 1 ન્યૂટન પદાર્થ કઈ દિશામાં ગતિ કરી રહ્યો છે શિરોલંબ અધો દિશામાં તો અહીંયા લખી દઈએ એની દિશા શિરોલંબ અધો દિશામાં હવે બીજા કિસ્સાની વાત કરીએ પ્રથમ તો આપણને મળી ગયું બીમાં શું કીધું કે 36 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત કેટલા કિલોમીટર 36 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપથી શબ્દ શું વાપરેલો છે જો અચળ ઝડપથી કોઈ પણ પદાર્થ છે અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ કેવું હોય છે શૂન્ય કોઈ પણ પદાર્થ સ્થિર હોય છે ત્યારે એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ પણ કેવું હોય છે શૂન્ય તો કોઈ પણ પદાર્થ સ્થિર છે અથવા તો કોઈ પણ પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે બંને સ્થિતિ કેવી છે સમાન છે બરાબર તો આ જે ટ્રેન છે એ 36 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપથી ગતિ કરી રહી છે તો હવે એની બારીમાંથી આપણે પથ્થરને ફેંકશું તો એ પથ્થર ઉપર પણ એની ઉપર કોઈ પણ બાહ્ય બળ લાગતું નથી એટલે એ પથ્થરને ફેંકશું એટલે પથ્થર પણ શું કરશે મુક્ત પતન જ કરશે અને મુક્ત પતન કરવાના કારણે હવાનો અવરોધ અવગણીએ છીએ હવા દ્વારા કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી તો પથ્થર ઉપર માત્ર શું લાગશે ગુરુત્વાકર્ષણ બળ
તો આ જ પથ્થરનું દળ અને એનું ગુરુત્વાકર્ષણ દળ આપણને સેમ છે તો એનું દળ બળનું મૂલ્ય અને દિશા મેળવીશું તો સેમ જ મળશે F સદિશ બરાબર શું મળશે 1 ન્યૂટન અને એની દિશા સ્થિરોલંબ અધો દિશા હવે આપણે c ની વાત કરીએ તો c માં શું કીધું છે કે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેન ની પરિમાણથી તેને પડવા દીધા પછી તરત જ કે આ ટ્રેન છે એ શું કરે છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થાય છે હવે આ ટ્રેન પ્રવેગિત થયા પછી એને આપણે પરિમાણથી પડવા દઈએ છે તો એના ઉપર લાગતો બળ અને એની દિશા બંને દર્શાવવાની છે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમોમાં એક અગત્યનો મુદ્દો જોઈ ગયા હતા અને એમાં આપણે લાસ્ટમાં જોયું હતું કે કણ છે એ ગતિ કરી રહ્યો છે તો એના ભૂતકાળ સાથે એને કોઈ પણ લેવા દેવા નથી કે આ કણ છે એ કેટલા પ્રવેગથી ગતિ કરી રહ્યો છે બરાબર એની ગતિ કેવી છે એના ઉપર કેટલું બળ લાગ્યું હતું તો એને ભૂતકાળ સાથે કોઈ લેવા દેવા નથી હવે જે આ બળનું મૂલ્ય છે આપણે મેળવવાનું છે તો જેટલા પ્રવેગથી ટ્રેન ગતિ કરી રહી હોય આપણે ધ્યાનમાં લેવાનું નથી પથ્થરને શું કરેલું છે આપણે ફેંક્યો છે બારીમાંથી તો આ પથ્થર છે હવામાં જવાનો છે હવામાં જવાનો હોવાથી એના ઉપર કયા કયા બળો લાગશે તો હવા દ્વારા તો કોઈ બળો લાગવાના નથી માત્ર ગુરુત્વાકર્ષણ બળ લાગશે આ પથ્થરનો ગતિ માર્ગ આપણને દર્શાવવાનો અત્યારે નથી કીધો બારીમાંથી ફેંકો છો ત્યારે એના ઉપર કયું બળ લાગે છે એ જ બળનું આપણે મૂલ્ય મેળવવાનું છે પથ્થર કેવા ગતિ માર્ગે ગતિ કરે છે તે આપણે અત્યારે દર્શાવવાનું નથી તો પથ્થર ઉપર માત્ર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તો આ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય અને એની આપણે શું કરવાની છે દિશા દર્શાવવાની છે તો સેમ આ જ રહેશે એના ઉપર માત્ર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને એનું મૂલ્ય મળે છે એફ સદિશ બરાબર 1 ન્યૂટન અને જેની દિશા હશે શિરોલંબ અધો દિશામાં હવે આપણે ડી ની વાત કરીએ જો શું કીધું છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યાં કે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા ઉપર ટ્રેનની સાપેક્ષમાં સ્થિર હોય ત્યારે કે માની લો કે આ શું છે ટ્રેન છે હવે આ ટ્રેન છે એ પ્રવેગિત થાય છે એટલે કે ગતિ કરતી હોય છે અને એનો પ્રવેગ તમને કેટલો આપેલો છે 1 મીટર પ્રતિ સેકન્ડ હવે માની લો કે આ ટ્રેન છે એ અત્યારે એક્સ અક્ષ એટલે કે એક્સ દિશામાં ગતિ કરી રહેલી છે અત્યારે આપણે ધારી લીધું છે તો આ ટ્રેન છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થાય છે ત્યારે આ ટ્રેનના જે તળિયું છે એ તળિયા ઉપર શું છે આજે આપણે પથ્થર છે 0.1 કિલોગ્રામ નો એ ટ્રેનના તળિયા ઉપર મૂકવાનો છે અને આ પથ્થર છે એ ટ્રેનની સાપેક્ષમાં કેવો છે સ્થિર છે બરાબર કે આ તળિયા ઉપર જે પથ્થર મૂકેલો છે એ ટ્રેનની સાપેક્ષમાં અંદરની બાજુએ ગતિ કરતો નથી કેવો છે સ્થિર છે એટલે કે અહીંયા ને અહીંયા ટ્રેનના તળિયે પડ્યો રહે છે હવે આ પથ્થર છે એ અત્યારે સ્થિર પડેલો છે તો આ પથ્થર ઉપર કયા કયા બળો લાગતા હશે એક તો વજન બળ લાગતું હશે અને ઉપરની બાજુએ શું લાગતું હશે લંબ બળ જેને આપણે કહી દઈએ આર અને આ બંનેના મૂલ્ય કેવા થાય સમાન થાય બંનેના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં તેથી આ પદાર્થ અંદરની બાજુએ કેવો છે સ્થિર છે હવે અંદરની બાજુએથી જોતા આ પદાર્થ આપણને સ્થિર લાગે છે બરાબર હવે માની લો કે કોઈ પણ વ્યક્તિ છે એને બહારની બાજુએથી ઓબ્ઝર્વેશન કરે છે તો આ પથ્થર જે બહારની વ્યક્તિને કેવો લાગશે ગતિ થતો લાગશે ટ્રેનની સાપેક્ષમાં પથ્થર સ્થિર છે
परंतु बाहर थी जो कोई पण व्यक्ति जोसे तो आ पत्थर शू हसे गतिमा हसे। ट्रेन पण गति करी रही छे तो पत्थर पण गति करशे। हवे ट्रेन जेटला प्रवेग थी गति करे छे एटला ज प्रवेग थी आ पत्थर शू करशे गति करशे। तो बाहर नी व्यक्ति ने आ पत्थर छे ई गतिमा लागे छे। तो आ पत्थर छे ई प्रवेगित गति पण करी रही छे। तो एनो प्रवेग केटलो छे 1 मीटर प्रति सेकंड स्क्वायर। હવે તો આપણે આના ઉપર લાગતું બળ મેળવવાનું છે। તો પથ્થર છે ઈ પ્રવેગિત ગતિ કરી રહ્યો છે એની પાસે પ્રવેગ આટલો છે। તો આપણને બળનું મૂલ્ય શું મળશે F સદિશ બરાબર MA સદિશ। બળનું મૂલ્ય કેટલું છે 0.1 ગુણ્યા પ્રવેગ કેટલો છે 1 0.1 ગુણ્યા 1 એટલે 0.1 ન્યૂટન। F સદિશ બરાબર એનું મૂલ્ય મળ્યું। હવે દિશા દર્શાવવાની છે તો દિશા આપણે અત્યારે ધારી લીધી છે કે x અક્ષ છે બરાબર। તો આ બળ લાગી રહ્યું છે કઈ બાજુ છે x અક્ષ ઉપર અથવા તો ધન x ઉપર અથવા તો કોઈ પણ તમે ધારેલું ન હોય ત્યારે લખી દો કે બળની દિશામાં પદાર્થની દિશામાં। અથવા તો પદાર્થના પ્રવેગની દિશા તો આ હતું સ્વાધ્યાય 5.3। હવે આપણે વાત કરશું સ્વાધ્યાય 5.4। તો જોઈએ કે સ્વાધ્યાય 5.4 શું કહેવા માંગે છે કે લિસા સમક્ષિતિજ ટેબલ ઉપર L લંબાઈની દોરીનો એક છેડો M દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલી સાથે જોડેલો છે। કે એક તમને એક સંક્ષિતિજ ટેબલ આપેલું છે। માની લો કે અત્યારે આ સંક્ષિતિજ ટેબલની સપાટી છે। આ સપાટી કેવી છે એકદમ લીસી સપાટી છે બરાબર। તો આ શું કર્યું છે ટેબલની સપાટી ઉપર એક દોરી રાખેલી છે અને આ એક દોરીનો છેડો છે એના એક બાજુએ શું લગાવેલી છે ખીલી અને દોરીના બીજા છેડા જોડે એક સ્મોલ m દળનો પદાર્થ રાખેલો છે। જો કણ v ઝડપથી વર્તુળમય ગતિ કરે એટલે કે આ જે તમને m દળનો દોરી જોડે પદાર્થ આપેલો છે એ v ઝડપથી શું કરે છે વર્તુળમય ગતિ કરે છે। કે આ પદાર્થ છે એ ગતિ કરી રહ્યો છે કેટલી ઝડપથી v ઝડપથી। હવે આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ છે વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે એનો જે વેગનું મૂલ્ય હોય છે એનું ઝડપ હોય છે એ ઝડપ કેવી હોય છે અચળ ઝડપ। અને અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ કેવી ગતિ કરે છે નિયમિત વર્તુળમય ગતિ કરે છે। તો આ v જેટલી અચળ ઝડપથી m દળનો પદાર્થ છે એ શું કરે છે ગતિ કરી રહ્યો છે। તો કણ પરનું ચોખ્ખું બળ એટલે કે કેન્દ્ર તરફની દિશામાં કેટલું હશે આપણે આગળ જોઈ ગયા નિયમિત વર્તુળમય ગતિની થિયરી પણ તમે અભ્યાસ કરી ગયા છો। તો આ કિસ્સો સેના જેવો થયો કે માની લો કે તમે દોરીના એક છેડા પથ્થર લગાવેલો છે અને આ પથ્થરને તમે ગોળ ગોળ ઘુમાવો છો બરાબર। તો આ પથ્થર છે નિયમિત વર્તુળમય ગતિ કરે છે તો એના જેવો જ સેમ કિસ્સો અહીંયા છે કે સમક્ષિતિજ સપાટી ઉપર એક ખીલી લગાવી દોરી એક છેડો ફિટ કરેલો છે બીજા છેડા ઉપર સ્મોલ m દળનો પદાર્થ લગાવેલો છે અને આ પદાર્થ છે નિયમિત v ઝડપથી વર્તુળમય ગતિ કરે છે અને આ દોરીની જે લંબાઈ છે એ લંબાઈ તમને આપેલી છે l। તો આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ છે વર્તુળમય ગતિ કરતો હોય છે ત્યારે આ પદાર્થ ઉપર શું હોય છે કેન્દ્રગામી બળ લાગતું હોય છે અને આ કેન્દ્રગામી બળની દિશા હંમેશા ક્યાં હોય છે કેન્દ્ર તરફ હોય છે। તો અહીંયા તમને એક કેન્દ્રગામી બળ લાગે છે તો આ કેન્દ્રગામી બળ કેટલું હશે તે નીચેનામાંથી પસંદ કરો કે તમને 1 2 3 ને 4 4 એમસીક્યુ ટાઈપ અહીંયા એક ક્વેશ્ચન તમને આપેલો છે કે 4 તમને નીચે એમસીક્યુ પણ આપેલા છે અને એમાંથી તમારે પસંદ કરવાનો છે। હવે આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ છે એ
નિયમિત વર્તુળમાં ગતિ કરે છે, બરાબર સમ ક્ષિતિજ ટેબલ ઉપર રાખેલું છે. તો આ પથ્થર ઉપર એક તો કેન્દ્રગામી બળ લાગતું હશે, બીજું આ કેન્દ્રગામી બળને સંતુલે એવું સામેની બાજુએ શું લાગતું હશે, દોરી દ્વારા તણાવ બળ લાગતું હશે. અને આ બંને સમતુલે એટલે કે બંનેના મૂલ્ય કેવા હોય છે, સમાન હોય છે. હવે એક સમક્ષિતિજ એટલે કે લીસી સપાટી આપેલી છે, એટલે એના દ્વારા કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ તો લાગવાનું નથી, બરાબર. તો કેન્દ્રગામી બળ અને તણાવ બળ બંનેના મૂલ્ય કેવા છે, સમાન. કેન્દ્રગામી બળનું ઇક્વેશન આપણને ખબર છે, mv સ્ક્વેર ના છેદમાં l is equal to તણાવ બળ. તણાવ બળને આપણે t વડે દર્શાવીશ. તો અહીંયા આપણને કીધું છે કે કેન્દ્રગામી બળ કેટલું હશે, તો એમાં ચાર ઓપ્શન આપેલા છે. તો t આપણે જે પહેલો ઓપ્શન છે તે આપણા માટે કરેક્ટ રહેશે, બરાબર, કે આપણને કેન્દ્રગામી બળનું મૂલ્ય દોરીના તણાવ બળ t જેટલું મળશે.